नमस्ते विद्यार्थी मित्रों, युनिक विद्या भवनना ऑनलाइन क्लासेस में फरीने एक बार आपनो हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, आपने पाठ बे जोई रह्या छे के आहारना घटकों। एनी अंदर आपने जोयू के आपना जे खोराक छे, खोराकनी अंदर अलग अलग प्रकारनी वानगीओ के अलग अलग प्रकारनो आहार ए खूब ज जरूरी छे। अने साथे आपने जोई गया કે આપણા શરીર માટે જે આવશ્યક ઘટકો છે જેને પોષક દ્રવ્ય કહેવામાં આવે છે, અને મુખ્યત્વે આપણા શરીરની અંદર કે આપણા આહારની અંદર મુખ્ય કયા કયા પોષક દ્રવ્યો હોય છે તેના વિશે આપણે જોઈએ કે જેમ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો, પાણી અને પાચક રેષાઓ જે આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક હોય છે તેના વિશે આપણે જોઈ ગયા। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે પોષક દ્રવ્ય છે, પોષક દ્રવ્યની વિસ્તૃત માહિતી આપણે મેળવીશું। શું બધા ખાદ્ય પદાર્થ આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ બધા ખોરાકોની અંદર બધા પોષક દ્રવ્યો હોય છે? તો ના, એવું હોતું નથી। અમુક પદાર્થની અંદર અમુક પોષક દ્રવ્ય જ હોય છે। તો આ જે બાબત છે એ બાબતને સમજવા માટે અહીં કેટલીક પ્રવૃત્તિઓ આપણે કરવાની છે, જેમાં કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે। કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યના પરીક્ષણની સરખામણીમાં સરળ છે। તો ચાલો આપણે આ પરીક્ષણ કરીને તારણ અને કોષ્ટક 2.2માં નોંધો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ જે અલગ અલગ પ્રકારના પોષક દ્રવ્યો છે એ લોકો એ પોષક દ્રવ્ય કયા પદાર્થમાં છે એનું પરીક્ષણ આપણે અહીં કરવાનું છે, અને તેની નોંધ આપણે એક કોષ્ટકની અંદર કરવાની છે। તો આપણે સૌપ્રથમ આ જે પરીક્ષણ છે એ પરીક્ષણ માટે કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ વિશે આપણે સમજવાના છીએ। આ પરીક્ષણો કરવા માટે તમને આયોડિન, કોપર સલ્ફેટ તથા કોષ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે। તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ એટલે કે કશનળી આપણે જેને કહીએ તે તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે। તો આ જે પ્રવૃત્તિ છે કે પરીક્ષણ કરવા માટે આપણને કયા કયા સાધનો કે કયા પદાર્થોની જરૂર પડશે એમાં આયોડિન છે, પછી કોપર સલ્ફેટ તથા કોષ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે, અને ટેસ્ટ ટ્યુબ એટલે કે જેને આપણે કશનળી કહીએ તે અને ડ્રોપરની પણ આપણને જરૂર પડશે। હવે આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો। તો આ જે પરીક્ષણ છે એ આપણે કયા ખોરાક પર કરવાનું છે? રાંધેલો ખોરાક અને કાચી સામગ્રી લઈને એ બંને પર આપણે એ પરીક્ષણ કરવાનું છે। આ પરીક્ષણથી મળેલ તારણને કોષ્ટક 2.2માં એની નોંધ કરવાની છે। આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલી છે, તમારું પરીક્ષણ તેની ઉપર અથવા અન્ય હાજર ખાદ્ય પદાર્થ પર કરી શકો છો। આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો તથા કોઈ પણ રસાયણને ખાવાનો અથવા ચાખવાનો પ્રયાસ કરશો નહીં। તો અહીં કેટલીક સૂચનાઓ છે પરીક્ષણ માટે, કે આપણે પરીક્ષણ કરતી વખતે આપણે જે અમુક સાવધાનીઓ છે એ સાવધાની આપણે રાખવાની છે, અને કોઈ પણ જે રાસાયણિક પદાર્થ છે જેવા કે કોષ્ટિક સોડા, કોપર સલ્ફેટ, આ બધા જે રાસાયણિક પદાર્થો કહેવાય છે એ રાસાયણિક પદાર્થોને આપણે ચાખવાનો કે ખાવાનો પ્રયત્ન કરવાનો નથી, અને એ ખાસ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે। જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમારા શિક્ષક તેને અહીં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકે છે। જો આપણને આ જે દ્રાવણો છે કે આ જે રસાયણો છે એ રસાયણો જો આપણને તૈયાર નહીં મળ્યા હોય તો એ રસાયણોને કેવી રીતે આપણે બનાવી શકીએ છીએ તેની અહીં પદ્ધતિ પણ આપવામાં આવેલી છે।
ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં। કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે। આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં હોય છે। તો અહીં આપણે સૌ પ્રથમ કોના વિશે જોવાનું છે, તો જો કાર્બોદિત છે એ કાર્બોદિતો વિશે આપણે જોવાનું છે। અને આ કાર્બોદિતના ઘણા બધા પ્રકાર હોય છે। તો કાર્બોદિત સ્ટાર્ચ પછી શર્કરા સ્વરૂપે આપણા શરીરની અંદર હોય છે। જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ। તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ચનું પરીક્ષણ જોવાના છીએ। તેના પહેલાં અહીં અમુક જે રસાયણો બનાવવા માટેની રીત આપી છે તે આપણે જોઈ લઈએ। આયોડિનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટિક્ચર આયોડિનના કેટલાક ટીપા નાખો। પછી કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 મિલિલિટર પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળવામાં આવે છે। પછી 100 મિલી પાણીમાં 10 ગ્રામ કોષ્ટિક સોડા ઓગાળવાથી જરૂરી કોષ્ટિક સોડાનું દ્રાવણ પણ બની જાય છે। તો આમ કોપર સલ્ફેટ અને જે કોષ્ટિક સોડા છે એ કોષ્ટિક સોડાનું દ્રાવણ આપણે બનાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ 2 તરફ જોઈએ કે જેની અંદર સ્ટાર્ચનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે જોવાનું છે। અહીં આકૃતિ પણ આપવામાં આવેલી છે જેમાં 2 વિદ્યાર્થીઓ છે અને તેઓ આયોડિનના દ્રાવણ વડે જે પદાર્થ છે એમાં બટાકા આપણને કાચા બટાકા આપણને દેખાઈ રહ્યા છે, તો એનું તેઓ પરીક્ષણ કરે છે એવું ચિત્ર આપણને જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ એ જોઈએ। પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ અથવા કાચી સામગ્રીની અલ્પ માત્રા લો। અલ્પ માત્રા એટલે કે થોડી માત્રા લો। તેમાં 2 કે 3 ટીપા દ્રાવ્ય આયોડિન દ્રાવણના નાખો। તો આ પરીક્ષણ કરવા માટે આપણે આયોડિનનું દ્રાવણનો ઉપયોગ કરવાના છે। 2 થી 3 ટીપા આયોડિનના દ્રાવણનો ઉપયોગ આપણે કરવાના છીએ। તો આયોડિનના ટીપા ઉમેરવાના છે અને ખાદ્ય સામગ્રીમાં તથા થતા પરિવર્તનને જુઓ। શું તે ભૂરો કાળો થઈ ગયો છે? આ ભૂરો કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે। તો આપણે જે કાચા બટાકા છે એ કાચા બટાકાને સામગ્રી તરીકે લીધી અને એના ઉપર આયોડિનના 2-3 ટીપાઓ આપણે ઉમેર્યા અને આયોડિનના ટીપાઓ ઉમેરતા બટાકા પર કંઈક પરિવર્તન જોવા મળશે। અને બટાકા પર શું પરિવર્તન જોવા મળશે? બટાકા ઉપરનો જે રંગ છે એ ભૂરો અને કાળો રંગ થઈ જાય છે, ભૂરો કે કાળા રંગનો થઈ જાય છે। જો બટાકો ભૂરો કે કાળો રંગનો થઈ જાય એટલે આપણે એમ સમજીએ કે બટાકોની અંદર શું છે? સ્ટાર્ચની હાજરી છે। તો આ પરીક્ષણને અન્ય કોઈ ખાદ્ય સામગ્રી સાથે આપણે પુનરાવર્તિત કરીને તપાસ કરવાની છે કે કયા પદાર્થોમાં સ્ટાર્ચ છે અને એ આપણે પછીથી કોષ્ટકની અંદર આપણે એ લખીશું। હવે છે પ્રોટીન માટેનું પરીક્ષણ। તો પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો। જો તે ઘન હોય તો તેની પેસ્ટ એટલે કે એની લુગદી અથવા પાવડર આપણે બનાવવાની જરૂરિયાત પડે છે। તો ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર 1 સાફ ટેસ્ટ ટ્યુબમાં લો। ટેસ્ટ ટ્યુબ એટલે કે આપણે જે કસનળી જે કહીએ છીએ એની અંદર કોઈ પણ જે ખાદ્ય પદાર્થ છે એ ખાદ્ય પદાર્થનો પાવડર બનાવીને આપણે એને લેવાનો છે। હવે તેમાં 10 ટીપા પાણીના ઉમેરી બરાબર હલાવો। હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના તથા 10 ટીપા કોષ્ટિક સોડાના દ્રાવણના નાખવું અને આકૃતિ 2.2 મુજબ બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબને થોડા સમય માટે રહેવા દો। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલી છે કે જે કોષ્ટિક સોડાનું દ્રાવણ છે, પછી કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને જે પણ આપણે પદાર્થ લીધો એનો પાવડર આ કસનળીની અંદર નાખવામાં આવ્યો છે અને એની અંદર
ડ્રોપર વડે આપણે પાણીના ટીપા ઉમેરવાના છે અને સાથે સાથે કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના ટીપા પણ આપણે આની અંદર ઉમેરવાના છે અને ત્યારબાદ થોડીવાર આપણે એને બરાબર હલાવવાનું છે. શું ટેસ્ટ ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગ થઈ ગયો? જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે. તો જો આપણે સ્ટાર્ચ જોઈએ તો સ્ટાર્ચ જે પદાર્થની અંદર સ્ટાર્ચ હોય એ પદાર્થ ઉપર આયોડિનના ટીપા નાખવાથી એ પદાર્થ કાળો કે ભૂરા રંગનો થઈ જાય છે. જ્યારે જે પદાર્થની અંદર પ્રોટીન હોય તો એ પ્રોટીનવાળા પદાર્થ ઉપર જો કોસ્ટિક સોડા અને આયોડિનના કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટનું દ્રાવણ જો આપણે નાખીશું તો એના રંગમાં કયો પરિવર્તન જોવા મળે છે? એ પદાર્થ જાંબલી રંગનો થઈ જાય છે. તો જાંબલી રંગનો પદાર્થ જે બને છે એ પદાર્થની અંદર પ્રોટીનની હાજરી હોય છે તે આપણને દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પરીક્ષણો બીજા જે ખાદ્ય પદાર્થો છે એના પર આપણે કરીશું અને તેની નોંધ આપણે આ જે કોષ્ટક છે એની અંદર કરીશું. પરંતુ તેના પહેલાં આપણે જે ચરબી છે એ ચરબીના પરીક્ષણ માટે આપણે શું કરીએ છીએ તેને પણ આપણે એકવાર જોઈ લઈએ અને પછી આપણે આ જે કોષ્ટક છે એ કોષ્ટકને જોઈશું. તો ચરબી માટે પરીક્ષણ, તો ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો, તેને એક કાગળમાં વીંટીને છૂંદો. ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં. તો ચરબીમાંનું પરીક્ષણ કરવા માટે એક કાગળ લેવાનો છે અને કાગળની અંદર વીંટાળીને એને છૂંદવાનો છે પદાર્થને, પણ કાગળ જે છે તે ફાટી ન જાય તેનું ધ્યાન આપણે રાખવાનું છે. કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ શું તેના પર તેલી ડાઘા કે ધબ્બા છે. કાગળને પ્રકાશની સામે લાવો, શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? તો જો વિદ્યાર્થી મિત્રો, આ જે ચરબી હોય તો એ ચરબીવાળા પદાર્થ કેવા હોય છે? તેલી પદાર્થ હોય છે, જેથી કાગળ ઉપર તેલના ધબ્બા આપણને જોવા મળે છે અને તેને પ્રકાશની સામે લાવીએ તો એ ધબ્બામાંથી પ્રકાશ આપણને પસાર થતો ધૂંધળો પ્રકાશ આપણને દેખાય છે. તો કાગળ પર તેલના ડાઘા એ લિપિડ એટલે કે જેને ચરબી કહીએ છીએ તેની હાજરી સૂચવે છે. તો ખાદ્ય પદાર્થ સામગ્રીમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આ પદાર્થને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો. તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય. ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે. તો આ પરીક્ષણ શું દર્શાવે છે? તો શું ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ એ બધા ખાદ્ય પદાર્થમાં હાજર છે જેનું તમે પરીક્ષણ કર્યું છે? શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્ય હાજર હોય છે? શું તમને કોઈ એવા ખાદ્ય પદાર્થ મળ્યા કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર ન હોય? તો અહીં ઘણા બધા આપણને પ્રશ્નો પૂછ્યા છે, તો એનો ઉત્તર આપણે જે કોષ્ટક છે એના પરથી આપણે મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ચરબીનું પરીક્ષણ માટે, તો ચરબીના પરીક્ષણ માટે જે પદાર્થને આપણે કાગળ પર ઘસીએ અને તેલનો ડાઘો જોવા મળે એટલે એની અંદર ચરબી છે એમ આપણે સમજવું. પરંતુ અમુક પદાર્થોની અંદર પાણી પણ હોય છે એટલે જ્યારે કાગળ ઘસીએ ત્યારે આપણને ભીનું દેખાય છે, પરંતુ એ કાગળને આપણે જો સૂકવી દઈએ અને પછી જો કાગળ ઉપર ડાઘ નહીં દેખાય તો આપણે એમ સમજવું કે આ પદાર્થની અંદર ચરબી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચરબીનું પરીક્ષણ કર્યું અને તેમની સાથે સાથે આપણે સ્ટાર્ચ અને પ્રોટીનનું પરીક્ષણ પણ આપણે જોઈ ગયા. તો હવે પછીના વિડીયોની અંદર આપણે જે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર જે ખાદ્ય પદાર્થો છે એ ખાદ્ય પદાર્થોની અંદર હાજર રહેલા પોષક દ્રવ્ય વિશેની આપણે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. બાય.